नमस्कार, आप जोई रहा छो जीएस टीवी पर बिजनेस प्लस। आपनी साथे हूं छु जानिशा। भारतीय शेयर बजार में वीकली एक्सपायरी ना दिवसे उतार चढ़ाव जोवा मळ्यो, जो कि अंत में मार्केट ना प्रमुख इंडेक्स सेंसेक्स अने निफ्टी ग्रीन जोन में बंद था। निफ्टी 17,900 नी ऊपर बंद आव्यो, जो कि व्यापक रीते मार्केट में घटाड़ा तरफी माहौल रह्यो। बीएससी नो मिड कैप अने स्मोल कैप इंडेक्स में फ्लेट क्लोजिंग जोवा मळ्यो। सेक्रेटोरियल इंडेक्स की बात करिए तो आईटी अने टेक्नोलॉजी शेयर में तेजी जोवा मळी, परंतु बीजी तरफ पावर रियालिटी टेलिकम्युनिकेशन यूटिलिटी एंड कॉमोडिटी शेयर में वेचवाली माहौल जोवायो। दिवस अंत सेंसेक्स में 0.23% ने निफ्टी में 0.12% सुधारो रह्यो। सेंसेक्स की बात करिए तो 142.43 ना वधारा साथे 60,806.22 पर बंद रह्यो। निफ्टी 21.80 ना वधारा साथे 70,893.50 ना वधारा पर बंद रह्यो। बजाज फिनसर्व 31.35 पैसा ना वधारा साथे 1,400.25 पैसा पर बंद रह्यो। एचडीएफसी लाइफ 10.10 पैसा ना वधारा साथे 518.65 पैसा पर बंद रह्यो। हिंदाल्को 8.5 पैसा ना वधारा साथे 444.55 पैसा पर बंद रह्यो। एशियन पेंट्स 49 ना वधारा साथे 2,814.60 पैसा पर बंद रह्यो। अदानी एंटरप्राइज 238.55 पैसा ना घटाड़ा साथे 1,925.70 पर बंद रह्यो। अदानी पोर्ट 16.95 पैसा ना घटाड़ा साथे 582.30 पैसा पर बंद रह्यो। हीरो मोटर कॉर्प 55.45 पैसा ना घटाड़ा साथे 2,559.20 पैसा पर बंद रह्यो। शिप्ला 70.60 पैसा ना घटाड़ा साथे 1,021.50 पैसा पर बंद रह्यो। तो मार्केट ना आजना कारोबार अंगे चर्चा करवा आपणी साथे जोड़ाया छे इन्वेस्टर पॉइंट ना फाउंडर जयदेव सिंह चुड़ासामा। जयदेव सिंह, आपनो स्वागत छे। तो वीकली एक्सपायरी ना दिवसे मार्केट में उतार चढ़ाव जोवा मळ्यो, जो के अंते सेंसेक्स अने निफ्टी ग्रीन जोन में बंद आव्या। शुं कहेशो मार्केट ने आ मूवमेंट अंगे? बिल्कुल, छेल्ला 15 दिवस नो घटनाक्रम जोवा जोईए तो खास करीने 24 जानुआरी ना रोज हेडलबर्ग नो जे अदानी ग्रुप ने लई अने जे रिपोर्ट आव्यो ते अने त्यारबाद 1 फेब्रुआरी ना रोज मुख्य केन्द्रीय बजेट आव्यु ते पछी जे बजार छे ते स्थिर थई चूक्यु छे, मतलब के बहु मोटी वधघट आपतुं नथी अने दिवस दरमियान नाना मोटा उतार चढ़ाव चोक्कसपणे जोवा मळे छे। पण अदानी समूहना जे स्टॉक छे तेमां उतार चढ़ाव जोवा मळे छे अने आउट ऑफ अदानी ग्रुपना जे स्टॉक छे तेमां नानी वधघट जोवा मळे छे अने निफ्ટીની રીતે જોવા જઈએ તો નજીકમાં 17600 ની નીચે જાય તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહિવત લાગી રહી છે અને 18100 ઉપર જઈને ક્લોઝિંગ આપે તેવી પણ નજીકના 3-4 સપ્તાહ દરમિયાન ઓછી શક્યતા દેખાઈ રહી છે। મતલબ કે જે બજાર છે તે અત્યારે કોન્સોલિડેશન મૂડમાં છે અને હું રોકાણકાર મિત્રોને કહીશ કે હાલમાં જે નાના મોટા ઉતાર ચઢાવ જોવા મળે છે તેની વચ્ચે કોઈ ક્વોલિટી કંપનીઓના ભાવમાં ઘટાડો જોવા મળે તો તેને અવસરના રૂપમાં લઈ તેમાં ધીરે ધીરે રોકાણ કરતા રહેવું જોઈએ અને આવનારા સમયમાં જોવા જઈએ તો હાલમાં જે બજેટ આવ્યું છે તેની જે પોઝિટિવ અસર બજારને મળવી જોઈએ તે અત્યારે ટૂંકા ગાળે જોવા નથી મળતી, પણ આવનારા સમયમાં ધીરે ધીરે બજેટની પોઝિટિવ અસર છે તે અચૂક જોવા મળશે અને હાલના લેવલથી ભારતીય શેરબજારમાં વધુ પડતો ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહિવત છે અને આવનારા 2-3 વર્ષ 5 વર્ષ દરમિયાન ઉત્તરોત્તર ભારતીય શેરબજારમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે। માર્કેટ અંગેનો સવાલ લઈને આપણી સાથે મિલિનભાઈ જોડાઈ ચૂક્યા છે। જી મિલિનભાઈ, જયદેવભાઈ, મારો સવાલ એ છે કે મારી પાસે 4-5 વર્ષ જૂના 1200 નંગ ગોદરેજ એગ્રોવેટ ના પડ્યા છે, 450 ના એવરેજ કરેલા, તો હવે એમાં આગળ શું કરવું, કારણ કે સ્ટોકમાં કઈ વધારો થતો જણાતો નથી અને લોજિસ્ટિક અંગે કોઈ તપની જણાવતો? બિલકુલ, પ્રથમ તો એન્ટાયર ગોદરેજ ગ્રુપના સ્ટોકની જો વાત કરવા જઈએ તો તેમાં હંમેશા એવું જોવા મળતું હોય છે કે તેની જે ચાલ છે તે રોકાણકારોને થોડી ધીમી જોવા મળતી હોય છે, પણ 1-2 દશકા સુધી ગોદરેજ ગ્રુપમાં જો રોકાણ જે રોકાણકારો જાળવી રાખે છે તેને ખૂબ સારી વેલ્થ પણ ક્રિએટ થતી હોય છે। આપણે ગોદરેજ એગ્રોવેટની વાત કરી તો આ કંપનીનું જે બિઝનેસ મોડલ છે તે ખૂબ જ યુનિક અને મોનોપોલી વાળું છે। હજી પણ આવનારા 4-6 મહિના દરમિયાન તાત્કાલિક ગોદરેજ એગ્રોવેટના શેરમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળે તેવા સંકેતો પ્રમાણમાં ખૂબ જ ઓછા છે,
પણ આવનારા 3-5 વર્ષ દરમિયાન ચોક્કસપણે હાલની જે પરિસ્થિતિ છે તેના કરતા ખૂબ સારી પરિસ્થિતિ ગોદરેજ એગ્રોવેટમાં જોવા મળશે. તો હાલમાં તો તમારી પાસેનું જે જૂનું રોકાણ છે તેને હું કોન્ફિડન્સ પૂર્વક જાળવી રાખવાની જ વાત કરીશ. ઇન્દુભાઈ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. જી ઇન્દુભાઈ, મારી પાસે આઈઓસી ના 1000 શેર 70 ના ભાવના પડ્યા છે, તો શું કરું? બિલકુલ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓની જો વાત કરવા જઈએ તો તેમાં હાલમાં સેલ ઓન રાઇઝનું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, અને કોઈ પણ મજબૂતાઈ ઓઇલ માર્કેટિંગ કંપનીના શેરમાં જોવા મળે તો તે પછી તરત જ તેમાં થોડુંક પ્રોફિટ બુકિંગ આવી જતું જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને આપણે આઈઓસીની વાત કરી તો આઈઓસીની જે ચાલ છે તે આવનારા સમયમાં પ્રમાણમાં ધીમી જ રહેશે. માત્ર ને માત્ર હું એવા રોકાણકારો માટે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરને સજેસ્ટ કરીશ કે જે બેંક એફડી કરતાં વધારે ડિવિડન્ડ મેળવવા માંગતા હોય, તો તેને લઈને કહીશ કે સારો એવો ગ્રોથ જો તમારે જોઈતો હોય તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરોથી દૂર રહેવું જોઈએ. અને હાલ પૂરતું તમારો કન્ઝર્વેટિવ એપ્રોચ હોય તો આઈઓસીના શેરમાં રોકાણ જાળવી રાખવાની વાત કરીશ. બીપીસીએલ અને એચપીસીએલ આ બંને કંપનીઓમાં પણ જો રોકાણ હોય અને કન્ઝર્વેટિવ એપ્રોચથી સારું ડિવિડન્ડ જોઈતું હોય તો આ સ્ટોકમાં પણ રોકાણ જાળવી રાખવું જોઈએ. મહેન્દ્રભાઈ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. જી મહેન્દ્રભાઈ. જયદેવસિંહભાઈ નમસ્કાર. મારો પ્રશ્ન છે, ફિનોલેક્સ કેબલ ના આજે રિઝલ્ટ હતા, એમાં ક્વાર્ટર ટુ ક્વાર્ટર સારા આવ્યા છે, તમારો શું લાંબા ગાળાનો પ્લાન છે ફિનોલેક્સ કેબલ? બિલકુલ, માત્ર ને માત્ર ક્વાર્ટરલી રિઝલ્ટના આધારે કોઈ પણ કંપનીનું મૂલ્યાંકન ન કરવું જોઈએ. અને હું કહીશ કે ફિનોલેક્સ કેબલ્સનું મધ્યમથી લાંબા ગાળાનું ભાવિ છે તે ખૂબ જ પોઝિટિવ છે. અને હાલમાં કેન્દ્ર સરકાર છે તે ગ્રામીણ અર્થવ્યવસ્થા ઉપર ખૂબ સારું ફોકસ આપી રહી છે, સ્માર્ટ સિટીને પણ ખૂબ જ ઉત્તેજન આપી રહી છે, તો તેનું પોઝિટિવ રિફ્લેક્શન કેબલ કંપનીઓમાં ચોક્કસપણે જોવા મળશે. તો તેને લઈને કહીશ કે તમારો 3-5 વર્ષ માટે રોકાણનો દ્રષ્ટિકોણ હોય તો ચોક્કસપણે ફિનોલેક્સ કેબલ્સમાં રોકાણ જાળવી રાખો. એક બે ક્વાર્ટરને અનુલક્ષીને રોકાણ જાળવવું તે વ્યાજબી વાત નથી, પણ આવનારા સમયમાં ફિનોલેક્સ કેબલ્સ હાલના લેવલથી ખૂબ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે. અને દરરોજે દરરોજ કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર કોઈ કંપનીને મૂલ્યાંકન કરતા રહેવું તે વ્યાજબી વાત નથી. રીટાબેન જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. જી રીટાબેન. મારી પાસે આઈએક્સ 200 ના ભાવના છે અને આઈએફસીઆઈ 16 ના ભાવના છે, તો લોંગ ટર્મ માટે હોલ્ડ કરાય કે નીકળી જવાય? આપણે જે બે કંપનીના સવાલ પૂછ્યા તેમાં અંતિમ કંપની આઈએફસીઆઈને સમજી શક્યો છું. અને હું કહીશ કે આઈએફસીઆઈના શેરમાં હાલના લેવલથી આવનારા એકાદ વર્ષમાં સારી મુવમેન્ટ જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે. જ્યારે પણ તમને એક સારી તક મળે ત્યારે આઈએફસીઆઈના શેરમાંથી નીકળી અન્ય મજબૂત વિકલ્પમાં તમારા રોકાણને ટ્રાન્સફર કરશો તો તમારા હિતમાં રહેશે. જગદીશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી જગદીશભાઈ. મારે આ ભાવે ખેતાન કેમિકલ લેવા છે, તો લઈ શકાય? બિલકુલ, કેમિકલ સેક્ટરની કંપની ટાટા કેમિકલની જો વાત કરવા જઈએ તો આ કંપની પણ ઉપલા લેવલથી સારા એવા ઘટાડા સાથે ટ્રેડ કરી રહી છે. અને હાલમાં છેલ્લા બે ક્વાર્ટરમાં કરંટ ચેલેન્જિંગ ભર્યા સમયમાં પણ ટાટા કેમિકલના જે ત્રિમાસિક ગાળાના પરિણામ આવ્યા છે તે માર્કેટની અપેક્ષા કરતાં ખૂબ જ સારા આવ્યા છે. અને કંપની જે રીતે મોટા પાયા પર એક્સપાન્શન કરી રહી છે તેનું પોઝિટિવ રિફ્લેક્શન ટાટા કેમિકલની સ્ટોક પ્રાઇઝમાં આવનારા સમયમાં ચોક્કસપણે જોવા મળશે. તો હાલમાં તો ટાટા કેમિકલમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો કોન્ફિડન્સ પૂર્વક જાળવી રાખવાની જ વાત કરીશ. અને હાલના લેવલથી તમારે નવું રોકાણ કરવું હોય તો પણ કેમિકલ સેક્ટરમાં ટાટા કેમિકલ એક ઉત્કૃષ્ટ વિકલ્પ ગણી શકાય. હિતેશભાઈ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. જી હિતેશભાઈ. પીરામલ ફાર્માએ રાઇટ ઇસ્યુ ગઈકાલે ડિક્લેર કર્યો છે, રિઝલ્ટ ખરાબ આવ્યા છે, તો આ રાઇટ ઇસ્યુ ભરવો જોઈએ કે એવોઇડ કરવો જોઈએ? બીજું, T+1 સેટલમેન્ટ ચાલે છે, ફિલિપ્સ કાર્બન બ્લેક એક્સ ડિવિડન્ડ ડેટ છે 10 તારીખ, તો કાલે બાય કરીએ તો મળે? બિલકુલ, પ્રથમ તો તમે ફિલિપ્સ કાર્બનની વાત કરી તો આવતીકાલે તમે ફિલિપ્સ કાર્બનનો શેર બાય કરો તો ચોક્કસપણે ડિવિડન્ડ મળશે. અને આપે જે અગાઉનો જે સવાલ પૂછ્યો તે કંપનીને હું બરાબર સમજી નથી શક્યો, તો માફ કરશો, તેના વિશે હું જવાબ નહીં આપી શકું. સતીશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી સતીશભાઈ. અને સ્ટર્લિંગ વિલ્સન સોલર એનર્જી, એમાં ઇન્વેસ્ટ એક્યુમ્યુલેશન કરાય લાંબાથી મધ્યમ ગાળા માટે? આપે જે સવાલ પૂછ્યો તેને હું બરાબર સમજી નથી શક્યો, માટે માફ કરશો, તેના વિશે જવાબ નહીં આપી શકું. જયદેવસિંહજી અમારી સાથે જોડાયેલા રહેજો. હાલ બિઝનેસ પ્લસમાં છે વિરામનો સમય, જોતા રહો જીએસટીવી.
तो ब्रेक बाद बिजनेस प्लस में आप सबनु स्वागत छे। आपणी साथे मार्केट ना एक्सपर्ट जोड़ायेला छे जयदेवसिंह चुडासमा। तो दिलीप भाई आपणी साथे जोड़ाई चुक्या छे। जी दिलीप भाई, મારી પાસે IEX છે 190 ના ભાવમાં, તો એના શું કરવું હવે? IEX ની વાત કરવા જઈએ તો હાલમાં ગવર્નમેન્ટની જે પોલિસી છે તે IEX ના શેરને સપોર્ટ કરતા નથી અને તેનું એક નેગેટિવ રિફ્લેક્શન IEX ના શેરમાં જોવા મળી રહ્યું છે। પણ છતાં પણ હું કહીશ કે આ કંપનીનું જે બિઝનેસ મોડલ છે તે ખૂબ જ મોનોપોલી વાળું છે અને ખૂબ ઝડપથી આવનારા સમયમાં સ્થિરતા સાથે IEX ના શેરમાં ચોક્કસપણે મજબૂતાઈ જોવા મળશે। અને તમને અનુકૂળતા હોય તો હાલના લેવલથી IEX ના શેરમાં નવી ખરીદી કરો જેથી તમારી પડતર છે તે નીચે આવી જાય અને ત્યારબાદ તમે 2-3 વર્ષ જેવો સમયગાળો આપશો તો તમને ઝડપથી તમારા ભાવમાં વૃદ્ધિ થતી જોવા મળશે। તો હું કહીશ કે IEX તમારું જૂનું રોકાણ પણ જાળવી રાખો અને અનુકૂળતા હોય તો આ કંપનીમાં તમે એવરેજ પણ કરી શકો છો। હિતેશભાઈ જોડાઈ ચૂક્યા છે, જી હિતેશભાઈ। અને પીરામલ ફાર્મા, આ બેનું ભવિષ્ય કેવું છે? આપે જે બે કંપનીના નામ લીધા તેમાં હું પીરામલ ફાર્માને સમજી શક્યો છું અને તાજેતરમાં જ પીરામલ એન્ટરપ્રાઇઝમાંથી છૂટી પડેલી કંપની પીરામલ ફાર્માની જો વાત કરવા જઈએ તો આ કંપની સતત ઘટાડા તરફી જ વલણ દાખવી રહી છે અને જે સમયે લિસ્ટિંગ થયું તેના કરતાં અત્યારે તેના સૌથી નીચલા ભાવની નજીક આ કંપની ટ્રેડ કરી રહી છે અને આ કંપનીમાં હજી પણ તાત્કાલિક 2-3 મહિના દરમિયાન સારી મૂવમેન્ટ જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે। તમારી પાસે જૂનું રોકાણ હોય તો હાલ પૂરતું તો લાંબા સમય સુધી જાળવી રાખવું પડશે, અધરવાઇઝ તમારે આ જ કંપનીમાં નવું રોકાણ કરવું હોય અને 3-5 વર્ષ જેવો સમયગાળો આપી શકતા હોય તો આવનારા 3-4 મહિના દરમિયાન 2-3 ટુકડામાં ધીમે ધીમે તમે આ કંપનીમાં નવી ખરીદી પણ કરી શકો છો। રીટાબેન જોડાઈ ચૂક્યા છે, જી રીટાબેન। ઇન્ડિયાબુલ હાઉસિંગ ફાઇનાન્સ ની વાત કરવા જઈએ તો આ કંપનીમાં હું રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ। હાલમાં જ મુખ્ય જે કેન્દ્રીય બજેટ આવ્યું છે તે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને સપોર્ટ કરતા છે તો તેનું એક પોઝિટિવ રિફ્લેક્શન આવનારા 1-2 વર્ષ દરમિયાન ચોક્કસપણે જોવા મળશે। તો હાલ પૂરતું તો ઇન્ડિયાબુલ હાઉસિંગમાં તમારી પાસે જૂનું રોકાણ છે તેને જાળવી રાખવાની જ વાત કરીશ। ભારતીય શેર બજારને અસર કરે તેવા વૈશ્વિક પરિબળ કયા છે? બિલકુલ, ભારતીય શેર બજારને અસર કરે તેવા વૈશ્વિક પરિબળોની જો વાત કરવા જઈએ તો ખાસ કરીને અમેરિકા ખાતે ત્યાંની જે મધ્યસ્થ બેંક છે ફેડ રિઝર્વ તે હાલમાં વ્યાજદરમાં વધારાનું વલણ દાખવી રહી છે અને હજી પણ આગામી જે પોલિસી આવે તેમાં 1-2 વખત વ્યાજદરમાં વધારો આવી શકે છે અને એ જે વ્યાજદરમાં વધારો હશે તે કદાચ ટોપ બની ચૂક્યો હોય તેવું વિશ્વભરના રોકાણકારો માની રહ્યા છે અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તેમાં પણ હાલમાં થોડીક સ્થિરતા જોવા મળી રહી છે જે પણ ભારત જેવા ઇમર્જિંગ માર્કેટ માટે એક પોઝિટિવ બાબત ગણી શકાય અને ખાસ કરીને હાલમાં રશિયા અને યુક્રેનને લઈને હજી પણ જે પરિસ્થિતિ છે તે આગામી 3-4 અઠવાડિયા દરમિયાન થોડીક ડાયલ્યુટ થાય તેવી પણ શક્યતા છે તો તેનું પણ પોઝિટિવ રિફ્લેક્શન વિશ્વભરના બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં જોવા મળી શકે છે અને ત્યારબાદ ડોલરની સામે જે રૂપિયાની ચાલ છે તેમાં પણ હાલમાં સ્થિરતા જોવા મળી રહી છે। તો આ તમામ વૈશ્વિક પરિબળો જોવા જઈએ તો તેમાંથી કોઈ નેગેટિવ વાત બહાર આવે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે અને આગામી સમયમાં સ્થાનિક લેવલે જોવા જઈએ તો આગામી સપ્તાહમાં IIP અને ફુગાવાના દર આવશે જે ભારતીય શેર બજારને ચોક્કસપણે અસર કરી શકે છે। આશાબેન જોડાઈ ચૂક્યા છે આપણી સાથે, જી આશાબેન। બધા 300 કયા ભાવે લઈ શકાય? આપણે બજાજ ગ્રુપની કંપની બજાજ ફિનસવની વાત કરી હોય તે રીતે હું સવાલને સમજો છું તો હું કહીશ કે તમારે જો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને 2-3 વર્ષ 5 વર્ષ માટે રોકાણ જાળવી રાખી શકતા હોય તો હાલના લેવલથી જ તમે બજાજ ફિનસેવના શેરમાં રોકાણ કરી શકો છો। આ કંપનીના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઉત્કૃષ્ટ છે અને હાલના લેવલથી આવનારા સમયમાં આ કંપનીમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે। ગીતાબેન જોડાઈ ચૂક્યા છે આપણી સાથે, જી ગીતાબેન। એરિસન મલયાલમ લીધેલા છે 190 ના ભાવે, તો શું કરવું? હેરિસન મલયાલમની વાત કરવા જઈએ તો આ કંપનીમાં આવનારા 4-6 મહિના દરમિયાન તાત્કાલિક સારી મજબૂતાઈ જોવા મળે તેવા સંકેતો પ્રમાણમાં ખૂબ જ નહીવત છે। તમારી પાસેનું જે જૂનું રોકાણ છે તેને થોડુંક લાંબા સમય સુધી જાળવી રાખવું પડશે અને જો હાલના તબક્કે સરકારી બેંકના શેરમાં રોકાણ કરવું હોય તો તમે કયા બે શેર સજેસ્ટ કરશો? બિલકુલ, હાલમાં જોવા જઈએ તો બેન્કિંગ સેક્ટરમાં PSU ટેક્સ સેક્ટરની જે બેન્કો છે
તે છેલ્લા 1.5 વર્ષ દરમિયાન રોકાણકારોને ખૂબ સારું વળતર આપી ચૂકી છે, પણ છતાં પણ કહીશ કે 2007-08માં પીએસયુ સેક્ટરની બેંકોના જે ભાવ હતા તેનાથી હજી પીએસયુ સેક્ટરની બેંકોના જે ભાવ છે તે હજી ઘણા નીચે છે, અને હાલમાં પીએસયુ સેક્ટરની જે બેંકો છે તેની કાયાપલટ થઈ રહી છે, અને છેલ્લા 2-2.5 વર્ષ દરમિયાન જે પીએસયુ બેંકોની એનપીએ છે તેમાં ક્વાર્ટર ઓન ક્વાર્ટર સુધારો થતો જોવા મળી રહ્યો છે, અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન પીએસયુ સેક્ટરની બેંકોમાં ચોક્કસપણે જોવા મળી શકે છે. તો હાલમાં સરકારી બેંકોના શેરમાં જો રોકાણ કરવું હોય તો મારી પસંદગીની બે બેંકો છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને કેનેરા બેંક. આ બંને બેંકો હાલના લેવલથી રોકાણ માટે ખૂબ જ ઉત્કૃષ્ટ લાગી રહી છે, અને આ બંને બેંકોના શેરમાં જે ડાઉનસાઇડ છે તે રિસ્ટ્રિક્ટેડ છે, અને આવનારા 2-3 વર્ષ દરમિયાન ખૂબ સારી પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. સતીશભાઈ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. જી સતીશભાઈ, જી સતીશભાઈ પ્રશ્ન કરો. હેલો, જી જી. કરંટ લેવલ ઉપર ટાટા પાવરમાં રોકાણ કરી શકાય, અને બીજું સ્ટર્લિંગ વિલ્સન કેમ લાગે છે આગળ ઉપર? બિલકુલ, કરંટ લેવલ પર પાવર સેક્ટરની કંપનીઓમાં જો રોકાણ કરવું હોય તો ટાટા પાવર એક ઉત્કૃષ્ટ વિકલ્પ ગણી શકાય, અને આવનારા 3-5 વર્ષ દરમિયાન હાલના લેવલથી ટાટા પાવરના શેરમાં ઉત્તર ખૂબ સારી મજબૂતીના પ્રબળ સંકેતો છે, અને ભારતીય શેરબજારમાં કોઈ ઘટાડો પણ જોવા મળશે તો પણ ટાટા પાવરના શેરમાં વધુ પડતો ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહિવત છે. તો હું કહીશ કે ટાટા પાવરના શેરમાં હાલના લેવલથી રોકાણ કરવું હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ કરી શકાય, અને સાથે સાથે એટલું પણ કહીશ કે પાવર સેક્ટરની અન્ય કંપનીઓમાં પણ જો રોકાણ કરવું હોય તો જે મારી પસંદગીની કંપનીઓ છે ટાટા પાવરની સાથે, તેમાં ટોરન પાવર અને સીઈએસસી, આ બંને કંપનીઓ પણ હાલના લેવલથી રોકાણ માટે ખૂબ જ ઉત્કૃષ્ટ લાગી રહી છે. વસંતભાઈ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. જી વસંતભાઈ. હા જી નમસ્કાર. મારો સવાલ છે, અદાણી ગ્રુપના જે શેર છે એ બધા ડાઉન જાય, જો ઓછા રિસ્કની અંદર રોકાણ કરી શકે એવો કયો શેર? બિલકુલ, માત્ર ને માત્ર અદાણી ગ્રુપના શેરને ધ્યાનમાં રાખી અને સતત નિર્ણયો લેવા તે વ્યાજબી વાત નથી. આવનારા 3-4 સપ્તાહ દરમિયાન અદાણી સમૂહના જેટલા પણ સ્ટોક છે તેમાં ખૂબ જ મોટા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, અને હું કહીશ કે ભારતીય શેરબજારમાં આઉટ ઓફ અદાણી ગ્રુપની કંપનીઓ કરતાં બીજી ઘણી બધી કંપનીઓ ખૂબ જ ડિસિપ્લિન વેમાં રોકાણકારોને સારું વળતર આપે તેવું તેવા ઘણા વિકલ્પો છે. તો માત્ર અદાણી ગ્રુપના શેરોમાં જ રોકાણ કરી અને પૈસા કમાઈ લેવા તે વ્યાજબી વાત નથી. હમણાં નાના રોકાણકારોને હું કહીશ કે આવનારા 3-4 સપ્તાહ સુધી અદાણી સમૂહના જે સ્ટોક છે તેમાં કોઈ લાલચમાં આવીને રોકાણ ન કરવું જોઈએ, અને ખૂબ જ સમજણ સાથે મધ્યમથી લાંબા ગાળાનો વ્યૂ હોય તો દરેક ઘટાડે ધીમે ધીમે તેમાં સારા ફંડામેન્ટલ જો રોકાણકારોને દેખાતા હોય તો ચોક્કસપણે રોકાણ કરી શકે છે. પણ અધરવાઇઝ મારું વ્યક્તિગત માનવું છે કે આઉટ ઓફ અદાણી ગ્રુપના જે સ્ટોક છે તેના કરતાં ભારતીય શેરબજારમાં ખૂબ સારા સારા વિકલ્પો છે, તો રોકાણકારોએ તેમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. જી ભરતભાઈ. આપણે ડીએલએફ અને એનએચપીસી કેવું? બિલકુલ, રિયાલિટી સેક્ટરની કંપનીમાં જો રોકાણ કરવું હોય તો હાલમાં મારી પાસે 3 સારા વિકલ્પ છે. તેમાં હું કહીશ કે ડીએલએફમાં હાલના લેવલથી તમારે રોકાણ કરવું હોય તો ચોક્કસપણે કરી શકો છો, પણ તેની સિવાય અન્ય જે બે કંપનીઓ છે તેમાં ગોદરેજ પ્રોપર્ટી અને ગઈકાલે જ ઓબોરી રિયાલિટીનું 3-માસિક ગાળાનું પરિણામ આવ્યું હતું તે પણ ખૂબ સારું આવ્યું હતું. તો ગોદરેજ પ્રોપર્ટી, ઓબોરી રિયાલિટી અને ડીએલએફ આ ત્રણેય કંપનીઓમાં જે રોકાણકાર મિત્રો 3-5 વર્ષ માટે રોકાણ કરશે તો તેમને ખૂબ આકર્ષક વળતર મળે તેવા પ્રબળ સંકેતો છે. દોલુભાઈ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. જી દોલુભાઈ. ભાવનગર થી દોલુભાઈ બોલું છું. મેડમ, મારી પાસે યુનિયન બેંક ના 27 રૂપિયાના ભાવના 1000 શેર પડ્યા છે, ને પારસ ડિફેન્સ 175 ના ભાવના આઈપીઓ ના શેર પડ્યા છે, તો લોંગ ટર્મ માટે રાખી શકાય? બિલકુલ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં તમે 27 રૂપિયાના ભાવથી રોકાણ કર્યું હોય તો હાલના ભાવથી તમને ખૂબ સારો નફો મળી રહ્યો છે, અને છતાં પણ હું કહીશ કે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ જાળવી રાખો. આગામી સમયમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનું શેર 3 આંકડાની બહાર નીકળે તો પણ મને કોઈ આશ્ચર્ય લાગતું નથી. તો હાલ પૂરતું તો યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ. ત્યારબાદ આપણે પારસ ડિફેન્સની વાત કરી, તો આ કંપનીમાં પણ આગામી 2-3 વર્ષ સુધી રોકાણ જાળવી રાખશો તો ચોક્કસપણે ખૂબ સારું વળતર પ્રાપ્ત થશે. અને આગામી દિવસોમાં બેંક નિફ્ટીમાં કેવી મૂવમેન્ટ રહેશે? બિલકુલ, હાલમાં જોવા જઈએ તો જે બેંક નિફ્ટી છે તે છેલ્લા 1 મહિના દરમિયાન 40,500 થી લઈ અને 42,000ની વચ્ચે કોન્સોલિડેટ થઈ રહી છે. પણ હું કહીશ કે બેન્કિંગ સ્ટોકમાં હાલના લેવલથી આવનારા 2-3 વર્ષ 5 વર્ષ દરમિયાન ખૂબ સારી મજબૂતીના પ્રબળ સંકેતો છે, અને હાલમાં જે બેંક નિફ્ટી છે તે આવનારા 3-4 સપ્તાહ પછી
સારી 42-43 હજાર ની પણ બહાર નીકળીને ટ્રેડ કરે તો પણ મને કોઈ આશ્ચર્ય લાગતું નથી. રાહુલ જોડાઈ ચુક્યા છે આપણી સાથે. જી રાહુલભાઈ, મારી પાસે આ પબ્લિક ઇશ્યુના ઇલેક્ટ્રોનિક સ્માર્ટ ઇન્ડિયા લિમિટેડના શેર પડ્યા છે, તો આમાં શું કરવું? આપણે જે તાજેતરમાં જ પબ્લિક ઇશ્યુ આવ્યો હતો, જેને શોર્ટ નામથી ઈએમઆઈ તરીકે ઓળખવામાં આવે છે, તો આ કંપનીનું પણ બિઝનેસ મોડલ છે તે ખૂબ જ યુનિક છે અને આવનારા 3-4 મહિના દરમિયાન તાત્કાલિક આ કંપનીમાં મજબૂતાઈ જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં નહીવત છે. પણ 2-3 વર્ષ 5 વર્ષના ગાળા માટે આ કંપનીમાં રોકાણ જાળવી રાખશો તો ચોક્કસપણે ખૂબ સારું વળતર પ્રાપ્ત થશે. હિતેશભાઈ જોડાઈ ચુક્યા છે આપણી સાથે. જી હિતેશભાઈ. હા, મારી જોડે ઇઝીમાન ટીપના શેર છે, 57.30 રૂપિયાના. હેલો. જી હિતેશભાઈ. હા, ઇઝીમાન ટીપ છે ને, એના 57.30 રૂપિયાના શેર છે મારી જોડે. શું કરું, રાખવું કે પછી ગાડી નાખવા પડે? આપણે જે કંપનીની વાત કરી તેને હું બરાબર સમજી નથી શક્યો, માટે માફ કરશો, તેના વિશે જવાબ આપી નહીં આપી શકું. અને આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળશે? બિલકુલ, આવતીકાલે સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે અને મેં કાર્યક્રમની શરૂઆતમાં જ જણાવ્યું કે જે નિફ્ટી છે તે 17600ની નીચે જઈને ટ્રેડ કરે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે અને હાલમાં આવનારા 3-4 સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારોમાં એક કોન્સોલિડેશન જોવા મળશે અને જે પોઝિટિવ બજેટ આવ્યું છે તેની પોઝિટિવ અસર શેરબજારમાં જોવા નથી મળી. પણ 2-3 સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં સ્થિરતા પણ જોવા મળશે અને ઉત્તરોત્તર ખૂબ સારી મજબૂતાઈ પણ જોવા મળશે અને વિદેશી રોકાણકારો અને સ્થાનિક સંસ્થાગત રોકાણકારો હાલમાં સતત ભારતીય શેરબજારમાં ખરીદી કરી રહ્યા છે. આજે બંનેના માઇનોર નેગેટિવ આંકડા ચોક્કસથી આવ્યા છે, પણ આવનારા સમયમાં વિદેશી રોકાણકારો પણ ભારતીય શેરબજારમાં હકારાત્મક વલણ દાખવશે અને સ્થાનિક લેવલે પણ જોવા જઈએ તો ડોમેસ્ટિક ઇન્વેસ્ટરો પણ સતત ભારતીય શેરબજારમાં ખરીદી કરી રહ્યા છે. તો તેને લઈને કહીશ કે હાલમાં ભારતીય શેરબજારમાં જે ડાઉન સાઇડ છે તે રિસ્ટ્રિક્ટેડ છે અને આવનારા 2-3 વર્ષ 5 વર્ષ દરમિયાન ભારતીય શેરબજારમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. આપણે આજે જે સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ રોકાણ ખરું? બિલકુલ, આજે મેં જે કંઈ પણ સ્ટોક અંગે ચર્ચા કરી એમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, પણ મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે. જી જયદેવસિંહજી, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અને તમામ વિગત આપવા બદલ. હવે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે શેર માર્કેટ. શુક્રવાર, તારીખ 10-2-2023, હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિ. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારની સંભાવના તેજી તરફી એટલે અપ ટ્રેન્ડ થતી જોવા મળે એવું લાગી રહ્યું છે. તેમાં પણ બજારનો સમય સવારે 11-12 દરમિયાન થોડીક તકેદારી રાખવી. બજાર થોડુંક નકારાત્મક બને કે વોલ્યુમ ઘટી જાય કે કઈ પણ પ્રકારની મૂવમેન્ટમાં બદલાવ આવે તેવા યોગ આ સમયગાળા દરમિયાન બની રહ્યા છે. એમાં પણ જોવા જઈએ તો ફિલ્મ, એન્ટરટેનમેન્ટ, એક્સપોર્ટ, ફૂડ, ડેરી પ્રોડક્ટ વધુ પ્રભાવિત થાય, એમાં થોડીક મૂવમેન્ટ વધે કે કોઈ જગ્યાએ ક્ષણિક ઉછાળા આવી જાય એવા યોગ બને છે. ત્યાં ટ્રેન્ડ બદલાય પણ ખરા એવું જણાઈ રહ્યું છે. સિલ્વર, ગોલ્ડ, કોપર, નિકલ વધુ પ્રભાવિત થાય તેવું જણાઈ રહ્યું છે. એમાં પણ જોવા જઈએ તો સાંજના 7-8 દરમિયાન મૂવમેન્ટ થોડી વધી જાય તેવા યોગ છે. કોઈ જગ્યાએ ક્ષણિક ઉછાળા પણ આવી જાય એવા પણ યોગ દેખાય છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો કપાસ, જવ, ચણા, મગફળી વધુ પ્રભાવિત થાય, એમાં મૂવમેન્ટ થોડીક વધતી જોવા મળે તેવું પણ લાગી રહ્યું છે. બપોરે 12-1 દરમિયાન આમાં ટ્રેન્ડ બદલાતા જોવા મળે કે વોલ્યુમમાં વધઘટ થતી જોવા મળે તેવી પણ જ્યોતિષીય ધારણા લાગી રહી છે.